नमस्ते, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय धोरण ए, धोरण एक में जे तमारे शुं भणवानुं छे? कलरवनी स्वाध्याय पोथी में। तो चाल बधा कलरवनी स्वाध्याय पोथी बार लई लेशुं। लेवाई गई पेन्सिल रबर हाथ में राखीशुं। एमां तमारे पाठ पांच पाठ्यपुस्तक में पूरो थई गयो छे, थई गयो छे ने? હવે આપણે આજે સ્વાધ્યાય પોથીમાં પાઠ પાંચ અમે સૌ તો આજે એ પાઠ ભણીશું। તો ચાલો પાઠ પાંચ ખોલો। આમાં તમને શું આપેલું છે? જોડકણા ગાવો અને ચિત્રમાં રંગ પૂરો। તમારે અહીંયા હું તમને જોડકણું ગૌરાવું છું, પણ તમારે અહીંયા તમારે કેટલા છ ચિત્રો આપેલા છે, પેજ નંબર 66 અને પેજ નંબર 67 પર એ છએ છ ચિત્રમાં રંગ પૂરી લેવાનો છે કે બટેકું કેવા કલરનું હોય, કોબીજ કેવા કલરની હોય, પછી સંતરા કેવા કલરના હોય, ગુલાબ કેવા કલરનું હોય, પછી ગલગોટો કેવા કલરનો હોય અને કેરી કેવા કલરની હોય, એમાં તમારે રંગ પૂરી લેવાના છે। ચાલો। બટાકુ રે બટાકુ, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું। બટાકાનું શાક આપણે બધાને ભાવે છે, ભાવે છે ને? એ પછી ચિપ્સ બનાવીએ છીએ એ પણ ભાવે છે, ભાવે છે ને? તો બટાકુ બધાને ભાવે છે અને શાકનો રાજા કહેવાય છે। ત્યાર પછી નીચે એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ। કોની વાત કરવામાં આવી છે? તો કે એક પાનની અંદર બીજું પાન હોય છે, પાનની અંદર પાન હોય છે અને કેવા એના પાન હોય છે, લીલા પાન ધોળા પાંદડા। એનું નામ શું છે? તો કે કોબીજ। કોબીજમાં કેવો રંગ પૂરવાનો? તો કે લીલો। ત્યાર પછી નીચે શું આપેલું છે? મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે। મીઠી કેરી છે એ સૌને ભાવે છે અને ઉનાળે એ આંબે આવે છે, આવે ને? હે, આંબાનું ઝાડ જોયું છે બધાએ કે નથી જોયું? સરસ, કેટલા બધાએ જોયું છે ને કેટલા બધાએ જોયું નથી? કેરી તો આપણે બધાએ જોઈ જ છે, જોઈ છે ને? હે, કાચી કેળી કેવી હોય છે? લીલા કલરની હોય છે અને પાકી કેળી કેવા કલરની હોય? કેસરી કલરની હોય, હોય ને? હે, પીળાસ ઉપર કેસરી ઉપર હોય છે અને રાજા કહીને સૌ બોલાવે છે, મારા મમ્મી મારા માટે લાવે, મમ્મી લાવે, પપ્પા લાવે, બા દાદા ઘરમાં હોય તો બા દાદા પણ લાવે। ચાલો બાજુના પેજમાં। ત્યાર પછી ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો નબાદ, સંતરા કહીને કરજો સ્વાદ। શું કહે છે આમાં? કે ખાટો ને મીઠો મારો સ્વાદ છે, બાળકોને હું યાદ આવું છું। એમાં પણ અત્યારે કોરોના કાળમાં આપણે સંતરા બહુ બધા ખાધા છે, ખાધા છે ને? હે, સંતરા ખાવ તો તમારી ઇમ્યુનિટી છે એ સારી રહે, તમારામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો સારી થઈ જાય, વધી જાય। હે, કે ઘડીકમાં આપણે તાવને એ કંઈ આવે નહીં। પછી ઉનાળામાં કરશો ન બાદ, ઉનાળામાં આપણે એને બાદ કરવાનું નથી, ખાવાનું છે। નીચે કઈની વાત કરવામાં આવી છે? ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ। શું કહે છે? ગુલાબનો રંગ લાલ હોય છે, હોય છે ને? અત્યારે તો પીળા ગુલાબ આવે છે, સફેદ ગુલાબ આવે છે, હે, પછી ગુલાબી હોય છે, હોય છે ને? એવી રીતના જુદા જુદા કલરના ગુલાબ અત્યારે હોય છે। કોમળ કોમળ એનું અંગ કેવું હોય છે? કોમળ કોમળ એનું અંગ હોય છે, પાખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ। આપણે ગુલાબ જોઈને કેવું સરસ ગમે, ગમે કે નહીં? હે, ત્યાર પછી નીચે આપેલું છે, પીળા પીળા ગોટા છે, ફૂલમાં એગલ ગોટા છે,
फूल हार माए झूले छे, ना सूंघे ए भूले छे, पीड़ा पीड़ा गोटा छे, गलगोटानी वात करवामां आवी छे आमां, अने ए फूलमां ने एमां होय छे ने પીડા જે ફૂલ આવે છે ને એને ગલગોટા કહેવાય ન જોયા હોય તો અને તેને સૂંઘજો બહુ સરસ સ્મેલ આવે છે એની સુગંધ આવે છે એની ટમેટું ભાઈ ટમેટું તાજું માજું ટમેટું લાલ લાલ ટમેટું ઊંચું મજાનું ટમેટું સૂકે છે ટમેટું રે ટમેટું તાજું માજું ટમેટું કેવા કલરનું ટમેટું હોય તો કે લાલ લાલ હોય છે ફળોમાં હું અનેરું નામ છે મારું કેળું બી નથી મારા ભેળું કેળું રે ભાઈ કેળું આમાં કેળાની વાત તમને કરવામાં આવી છે કેળામાં બી હોય નહીં ખાય છે રંકને રાજા રીંગણ તાજા તાજા ઓળો કરો કે રવૈયા લહેરથી ખાવો ભૈયા શું કે છે આપણે શિયાળામાં રીંગણનો ઓરો બનાવીએ છીએ બનાવીએ છીએ ને આમાં રીંગણની વાત કરવામાં આવી છે ચાલો પેજ ફેરવો પાછળ તમને ઓળખો અને રંગ પૂરો કીધું છે ક કળશનો અને કરવતનો છે તો ચાલો તમને મનગમતો કોઈ પણ કલર લઈ લેવાનો છે અને આપણે કમાં રંગ પૂરવાનો છે ચાલો પૂરી નાખો જોઈ મીણિયા કલર કે પેન્સિલ કલરનો ઉપયોગ કરવાનો છે ઘણા બધા સ્કેચપેન કલરનો ઉપયોગ કરે છે સ્કેચપેન કલર ઉપયોગ કરવાનો છે નહીં તમારે આ બે જ કલર વાપરવાના છે મીણિયા કલર કે પેન્સિલ કલર બે બેમાંથી કોઈ પણ કલર તમે વાપરી શકો છો ચાલો આવી રીતના રંગ પૂરી નાખો ક કેનો થાય તો કે કળશ કે કરવતનો થાય ને ત્યાર પછી તમને બ આપેલો છે બળદ કે બરણી તો બમાં રંગ પૂરી નાખીએ ચાલો પૂરી નાખો ચાલો પૂરાઈ ગયો બમાં રંગ ત્યાર પછી કલર બદલાવી નાખો શું આપેલું છે અ આપેલો છે અખરોટ કે અનનાસ તો આપણે અમાં રંગ પૂરીશું ચાલો પૂરી નાખો અમાં રંગ આવી રીતના હરવે હરવે રંગ પૂરી નાખશું વિડીયો જોવો છો ને બધા કે નથી જોતા હે અમને અહીંયા બતાવે જ છે હો કે વિડીયો જોવો છો કે નહીં એ હે ન જોતા હોય તો જોવાના છે દરરોજ વિડીયો લેસન કરવાના છે ચાલો અમાર રંગ પૂરાઈ ગયો ચાલો બાકી હોય તો હજી પૂરી લ્યો ત્યાર પછી તમને છ આપેલો છે શું આપેલો છે છ આપેલો છે ને હે છ કેનો થાય છરી કે છકડાનો થાય ને છ તો ચાલો આપણે એમાં રંગ પૂરશું ચાલો પૂરવાનું ચાલુ કરો જોઈએ છ માં છરી કે છકડો
चलो हरवे हरवे रंग पूरवानो छे, पूराई गयो। चलो त्यार पछी आपने वरी पेंसिल लई लेशु। नीचे शू तमने आपेलू छे ओळखो, तो के क ने ओळखो ने तेनी फरते राउंड करो। नीचे जेटला क होय तेमा आपने राउंड करीशु। आवी रीतना तमने परीक्षा में पूछवामां आवे तो तमने आवडतुं होवुं जोईए। अहींया क मां तमारे राउंड करेलू छे, त्यार पछी अहींया क आपेलो छे, त्यार पछी अहींया क आपेलो छे अने अहींया आपेलो छे। तो चलो राउंड कर लीधा। एवी ज रीतना बने ओळखीने राउंड करवाना छे। तो चलो पहेला अहींया ब आपेलो छे, आम लाइन में जोतू जवानू अने राउंड करतू जवानू छे। चलो करता जाओ जोई। चार वक्त ब मां राउंड आवशे, थई गयू। त्यार पछी अने ओळखवानो छे, तो चलो पहेला अहींया अ आपेलो छे, त्यार पछी अहींया आपेलो छे, अहींया अ આપેલો છે અને અહીંયા અ આપેલો છે, થઈ ગયું। ચાલો બાજુના પેજમાં આવી જાઓ। ત્યાં છ ને ઓળખો ને રાઉન્ડ કરવાનો છે। અહીંયા છ આપેલો છે, ત્યાર પછી અહીંયા છ આપેલો છે, અહીંયા છ આપેલો છે અને અહીંયા છ આપેલો છે। ચાલો થઈ ગયા રાઉન્ડ। ત્યાર પછી નીચે જોડકા આપેલા છે, ફળને ફળ સાથે, શાકભાજીને શાકભાજી સાથે અને ફૂલને ફૂલ સાથે જોડવાના છે। તો અહીંયા દાડમ આપેલું છે, તો અહીંયા સીતાફળ છે, તો ચાલો એ બંનેને જોડી દો। ત્યાર પછી અહીંયા ગુલાબ છે અને અહીંયા જાસૂદ છે, ચાલો જોડી દો। અહીંયા ટમેટું અને અહીંયા રીંગણ છે, તો ચાલો એ બંનેને આપણે જોડી દેશું। જોડાઈ ગયું। ત્યાર પછી નીચે તમને આપેલું છે મમ્મી પપ્પાની મદદથી, મમ્મી પપ્પાની મદદ લઈને યોગ્ય રીતે જોડવાનું છે। તો ચાલો અહીંયા કેળા આપેલા છે, તો અહીંયા કેળાનું શું છે, ઝાડ છે, છે ને હે, તો ચાલો એ બંનેને જોડી દો। અહીંયા ફૂલ છે ને અહીંયા ફૂલનો છોડ આપેલો છે, ચાલો જોડી દો। ત્યાર પછી અહીંયા દૂધી છે અને અહીંયા દૂધીનો વેલો છે, તો ચાલો જોડી દો, જોડાઈ ગયું। તો આજના વિડીયોમાં તમે અહીંયા સુધી ભણ્યા છો પેજ નંબર 71 સુધી। જો કોઈને બાકી હોય આગળના પાઠ, હમણાં ટૂંક સમયમાં પાછી પરીક્ષા આવશે, તો તમે તૈયારી કરવાની છે। અસ્તુ, જય હિન્દ।